નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુરના ડોપા ચાપરા ગામે નિશાળ ફળિયામાં રહેતા ગુલાબભાઈ મેતિયાભાઈ રાઠવાના ઘરમાં બાજુના કોઢમાં અજગર ઘરમાં ભરાયો છે તેવા જાણ કેવડી ફોરેસ્ટર કમલભાઈને જાણ કરતા બીટગાર્ડ રાજેન્દ્રભાઈ બારિયા અને રસિકભાઈ વસાવા નદી ઉતરીને તેમના ઘરે પહોંચી 7 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સિલોજ ગામે મહેન્દ્રભાઈ રાઠવાના ઘરેથી 6 ફૂટ લાંબા અજગરનું રોજમદર બકાભાઈ રાઠવા અને શંકરભાઈ રાઠવાએ રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગ છોટાઉદેપુર દ્વારા અને અન્ય વિસ્તારમાં નાના મોટા સરિસૃપનો રેસ્ક્યુની કામગીરી કરવા 24/7 તૈયાર રહેલા છે. આવો કોઈ સરિસૃપ અને વન્ય પ્રાણી જોવા મળે તો ફોરેસ્ટ છોટાઉદેપુરના સંપર્ક નંબર પર જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. આજરોજ સવારમાં મુજે કેવડી રામુંડના ડોબાચાપરા ગામે એક ગુલાબભાઈના ઘરે અજગર મળ્યો છે એવી જાણ વનપાલ કેવડીને થતાં વનપાલ કેવડી સહિત સ્ટાફ સ્થળ પર જઈ અને અજગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. ડોબાચાપરા ગામે વસવા નદી પસાર થતી હોય અમારા સ્ટાફ નદી ક્રોસ કરી અને અજગર રેસ્ક્યુ કરેલ છે બાદ અને જંગલ વિસ્તારમાં છોડવામાં આવેલું છે. અને બીજો પણ એક સિલોજ ગામે મહેન્દ્રભાઈના ઘરમાં અજગર જોવા મળેલ હતો તેને પણ હદના સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડવામાં આવેલ છે. એનસી રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર છોટાઉદેપુર.